સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ પાંચના ગુજરાતી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસનું મોડલ પેપરના સંપૂર્ણ જવાબો સાથેનું સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છે મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તેનો સમય સવારે આઠથી દસ વાગ્યાનો છે અને કુલ ગુણ છે તેના ચાલીશ તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો ગમે તે ચાર જેના કુલ ચાર માર્ક છે આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ત્રેવીસ છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથેના જવાબો મૂકવામાં આવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમજ આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે મેળવી શકશો પહેલો સવાલ ચાળીઓ પંખીઓને ખેડૂત વિશે શું કહી ચેતવે છે તો ઉત્તર ચાળીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોણ મારશે એવું કહી ચેતવે છે ત્યાર પછી બીજું રામે તાડકાને કેવી રીતે મારી તો ઉત્તર રામે તાડકાને તેમના પિતાશ્રી દશરથ પાસેથી શીખેલી શબ્દ વેધી બાણવિદ્યાથી મારી ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ ડુંગર કેમ ખડખડાટ હસી પડ્યો ઉત્તર રવિએ ડુંગરને વાર્તા અને ટૂચકા કહ્યા ત્યારે રવિની ચપ્પડ ચપ્પડ સાંભળી તે ખડખડાટ હસી પડ્યો ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ સપનું કોની જેમ પાણીમાં ઊભું છે તો જવાબ આવશે સપનું બગલાની જેમ પાણીમાં ઊભું છે પાંચમો સવાલ છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને શું ખવડાવ્યું ઉત્તર છજુ કાકાએ આગ્રહ કરીને પૂજારીને સ્વાદિષ્ટ ઢેબરા ખવડાવ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ રાજાએ મંદિરનો ઉદઘાટન પ્રસંગ ઉજવવાનું કેમ ટાળ્યું તો જોઈએ ઉત્તર રાજાએ મંદિરનો ઉદઘાટન પ્રસંગ ઉજવવાનું ટાળ્યું કેમ કે મંદિરમાંથી કોઈના રડવાનો અવાજ આવ્યો તેના કારણે લોકો આમ તેમ ભાગમ ભાગ કરવા લાગ્યા પૂજા સ્થળે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું ત્યાર પછી જોઈએ બીજો સવાલ ખેડૂતના જતા જ ચાળીઓ પોતે શું કરશે એમ પંખીઓને કહે છે ઉત્તર ખેડૂતના જતા જ ચાળીઓ પોતે પંખીઓને બૂમ પાડીને બોલાવશે ખોટી ખોટી આંખો કાઢી અને છુપાઈને અનાજના દાણા ખવડાવશે એમ કહે છે ત્યાર પછી ત્રીજો સવાલ લક્ષ્મણે શૂર પંખાને કરેલી સજા અંગે રામે સીતાને શું કહ્યું ઉત્તર રામે સીતાને કહ્યું લક્ષ્મણની વાત સાચી છે જાનકી શરમ વગરના મનુષ્યને આપણે નાક વગરના કહીએ છીએ ને શૂર પંખા જે રીતે બે શરમ થઈને પરણિત પુરુષ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી એ ખરેખર નાક વગરના હોય તે જ યોગ્ય છે ત્યાર પછી આપણે ચોથો સવાલ જોઈએ છોકરાને પર્વત પર જવાનું મન કેમ થયું ઉત્તર છોકરાને થતું કે વાદળ સાથે રમનારા તારાઓ સાથે ઠઠ્ઠા કરનારા ચંદ્ર સાથે મિજબાની કરનારા એ પર્વત પર રહેનારા કેવા હશે પર્વત પર જવાની તેને અંબરનું સગળું રહસ્ય સમજાઈ જશે ઘરની બારીમાંથી બધું દેખાતું ન હતું તેથી છોકરાને પર્વત પર જવાનું મન થયું ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં ક નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે તો પહેલું છે સૌ સૌ તો બધા ગરીબ તો નિર્ધન અને પરિશ્રમ તો મહેનત ત્યાર પછી ખ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે આનંદનો વિરુદ્ધાર્થી થશે શોખ સરળનું વિરુદ્ધાર્થી થશે કઠિન લગો લગનું વિરુદ્ધાર્થી થશે છેટું દૂર ત્યાર પછી જો ઘ નીચેના શબ્દોની સાચી જોડણી લખો જેના કુલ ત્રણ માર્ક્સ છે વિદ્યાર્થીની સાચી જોડણી અહીં આપેલી છે પ્રતિકની આપેલી છે અને દીકરો શબ્દ જે છે તેની સાચી જોડણી પણ અહીં આપેલી છે ત્યાર પછી ઘ નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો જેના કુલ બે માર્ક્સ છે પહેલો સવાલ દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક તો જવાબ આવશે પાક્ષિક બીજું રુદ્રાક્ષના મોટા મણકાની નાની માળા તો જવાબ આવશે બેરખો ત્યાર પછી ચ નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો જેના કુલ બે માર્ક છે પેલું મન ઊઠી જવું એટલે કે રસ ન રહેવો જોઈએ વાક્ય ગુસ્સામાં ઘણીવાર ભોજનમાંથી મન ઊઠી જાય છે બીજું પેટે પાટા બાંધવા એટલે કે ખૂબ જ દુઃખ વેઠવું તો અહીંયા વાક્ય બનશે મા બાપ પેટે પાટા બાંધીને પોતાના છોકરાને ભણાવી ગણાવીને હોશિયાર કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ક નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો જેના કુલ ચાર માર્ક છે તકલીફ તો વીરા લક્ષ્મણને પડે તો જવાબ આવશે સીતા આ વાક્ય સીતા બોલે છે બીજું કેમ છો વ્હાલા ઝાડભાઈ કેમ છો વ્હાલા પાન તો આ વાક્ય રવિ બોલે છે ત્યાર પછી ત્રીજું મૂંગું પ્રાણી ભૂખ્યું હોય ને વાડીમાં પેસી જાય એટલે કંઈ એને મારી નખાતું હશે આ વાક્ય કાકી બોલે છે ચોથું તમે માત્ર આ સફેદ ખાસ આપણા માટે તૈયાર કરેલ પગદંડી પર જ ચાલી શકશો તો આ વાક્ય અમોઘ બોલે છે ત્યાર પછી ખ જોઈએ કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેના બે માર્ક્સ છે તો અહીંયા કાઉસમાં અને કારણ કે છતાં અથવા વગેરે જેવા શબ્દો આપેલા છે જોઈએ પહેલું હું રાત્રે વહેલા ઊંઘી જાઉં છું ખાલી જગ્યા મને રોજ વહેલા સવારે ઉઠીને યોગ કરવા બહુ ગમે તો અહીંયા જવાબ આવશે કારણ કે બીજું મેં તને મેં તને કીધેલું જ છે કે આપણે બે ભેગા મળીને પ્રવૃત્તિ લખીશું ખાલી જગ્યા તારે જાતે જ લખવી હોય તો પણ પછી તારી મરજી તો અહીંયા જવાબ આવશે છતાં ત્યાર પછી ગ ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવો જેના કુલ બે માર્ક્સ છે પેલું જંગલ સિંહ અને હાંજા ગગડી ગયા તો અહીંયા વાક્ય આવશે જંગલમાં ફરવા ગયેલા રીછને સામે સિંહ મળતા તેના હાંજા ગગડી ગયા બીજું મોકો ઝડપથી અને પકડવું તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો ત્યાર પછી ઘ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો જેનો કુલ એક માર્ક છે તો જુઓ સહેજ સ્નાયુ સ્પર્ધા સક્રિય અને સત્તા તો આવા શબ્દો આપણને આપેલા છે તો એને યોગ્ય ક્રમની અંદર ગોઠવવા હોય તો આ પ્રમાણે ગોઠવી શકીએ સક્રિય સત્તા સહેજ સ્નાયુ અને સ્પર્ધા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો જેના કુલ આઠ માર્ક્સ છે તો પહેલી ટૂંક નોંધ અહીં આપણને કાકા વિશે આપેલી છે તો જોઈએ છજુ કાકા વિશે ટૂંક છજુ કાકા અભણ હતા તેમની પાસે મિલકતમાં એક ઝૂંપડી અને એક બકરી હતી આટલી મિલકત હોવા છતાં તે સુખેથી રહેતા હતા એકવાર તેમની બકરી એક શેઠના બગીચામાં ઘૂસી જતા માળીએ તેને મારી નાખી તેનો ન્યાય મેળવવા છજુ કાકા શેઠ પાસે ગયા શેઠે ન્યાય ન કરતા ઉલટું તેમને ચાર ચાપખા મરાવ્યા પછી કાકીના કહેવાથી રાજાને શેઠની ફરિયાદ કરવા ગઈ રસ્તામાં પૂજારીના વેશમાં રાજા મળ્યા છજુ કાકાએ તેમને બધી વાત કરી અને કાકીના હાથના ઢેબરા ખવડાવ્યા પછી છજુ કાકા રાજાના દરબારમાં ગયા દરબારમાં છજુ કાકાના ફરિયાદનો યોગ્ય ન્યાય મળ્યો છજુ કાકા ખુશ થતાં રાજાને પ્રણામ કરી પોતાના ઘરે ગયા રાજાના દરબારમાં બનેલી બાબતો વિશે કાકીને વાત કરી ત્યાર પછી આપણે જોઈએ બીજું દિગ્વિજય દિગ્વિજય રાણા પૈસાદાર હતો તેણે પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરતા ટાઈમ શટર વન એટલે કે ટીએસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી હતી તે તેમાં બેસી જુરાસિક યુગમાં જઈ ડાયનોસોર જોવા ઈચ્છતો હતો તે કચ્છ માંડવીના દરિયા કિનારે આવેલા સમય સંશોધન કેન્દ્ર પરથી ત્રણ અધિકારીઓ સાથે ટીએસ વનમાં જુરાસિક યુગમાં ગયો તેણે ડાયનોસોરના કેટલાક ફોટોગ્રાફ્સ લેવા કેમેરા સાથે લીધો તે જુરાસિક યુગમાં પહોંચી અને ડાયનોસોરની ભયાનક અને ડરામણી ગર્જના સાંભળી અને ઢીલો પડી ગયો હતો અને જંગલમાં ભાગી ગયો હતો થોડી પછી તે હાફળો ફાફળો દોડતો દોડતો પાછો આવ્યો હતો તે પાછો આવ્યો ત્યારે તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી તેના કપડાં કાદવથી ખરડાયેલા હતા તેના બૂટ ઉપર માટીના લોંદા ચોંટ્યા હતા તેમાં એક પતંગિયું પણ હતું તેણે જંગલમાં એક પતંગિયાને કચડી નાખ્યું હતું તે એની મોટી ભૂલ હતી તે સમયની એ ભૂલનું ભયંકર અને અનિચ્છનીય પરિણામ વર્તમાન સમયમાં આવ્યું હતું દોસ્તો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના બધા જ વિષયના દ્વિતીય સામાયિક પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર ત્રેવીસના પ્રશ્નપત્રના સંપૂર્ણ જવાબો સાથેના સોલ્યુશન મૂકેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો આ વિડીયો તમારા દોસ્તો અને મિત્રો સુધી જરૂરથી શેર કરજો